श्रवणमंगलम श्रीमदादतम भुवि गिणन्ति भुरिदाजना। श्री रामकृष्ण कथामृत पर आपणे जे 175 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણદેવના સંસ્પર્શમાં માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તમાં આવે છે અને એમને નવું જીવન મળે છે, એમના જીવનની નિરાશા દૂર થાય છે અને પછી આત્મહત્યામાંથી ઉગરી જાય છે અને પછી અવારનવાર આવવાનું શરૂ કરે છે અને જે કંઈ વાર્તાલાપો શ્રી રામકૃષ્ણના ભક્તો સાથે થાય છે એ બધા ડાયરીમાં લખી રાખે છે અને એ જ ડાયરી શ્રી રામકૃષ્ણ કથામૃત પ્રકટ રૂપે પ્રકટ થાય છે, દેશ વિદેશમાં વિભિન્ન ભાષાઓમાં એનો અનુવાદ થાય છે અને એનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે। કેવી રીતે લાખો લોકોને આજે એ રામકૃષ્ણ કથામૃત પુસ્તકમાંથી આનંદ મળી રહ્યો છે, શાંતિ મળી રહી છે, નવું જીવન મળી રહ્યું છે। કથામૃતના અમૃતનો કેટલો બધા પર પ્રભાવ પડી રહ્યો છે એ બધી વાતો કરી। શ્રી રામકૃષ્ણ દેવ સાક્ષાત ઈશ્વરના અવતાર, એ પોતે જે વાતો કરે એ જ વાતો લખી રાખવામાં આવે ડાયરી રૂપે, એક અદ્ભુત ઘટના છે। એટલે જ એલ્ડસ હક્સલે કથામૃતના અંગ્રેજી પુસ્તક અંગ્રેજી અનુવાદ ધ ગોસ્પલ ઓફ શ્રી રામકૃષ્ણમાં કહે છે કે આની પહેલાં વિશ્વના ઇતિહાસમાં ક્યારેય આવું નહોતું થયું કે એવી રીતે એક અવતાર પુરુષની વાણી ડાયરીમાં કોઈ લખી રાખે। આની પહેલાં ઘણા અવતારો આવ્યા, વિભિન્ન દેશોમાં આવ્યા, વિભિન્ન ધર્મોમાં આવ્યા, એ લોકોના ઉપદેશ આપણી પાસે ઉપલબ્ધ છે, પરંતુ એ ઉપદેશો કેટલાક ઓથેન્ટિક છે, પ્રમાણભૂત છે એની આપણને ખબર નથી। કેમ કે એમના અંતર્ધાન થયા પછી આ ઉપદેશો લખાયા। જેવી રીતે જીસસ ક્રાઇસ્ટ એમના ક્રુસિફિક્શન થયાના 100 વર્ષો પછી આ બાઇબલ લખાયું, એવી જ રીતે મોહમ્મદ પૈગંબરના ગયા પછી બધાએ મળી અને કુરાન નો એ ગ્રંથનો સંચયન કર્યું, એમના ઉપદેશો જે એમને મળ્યા હતા સાક્ષાત અલ્લાહ પાસેથી એવા બધા ઉપદેશો, અને હાદિથમાં એમના પોતાના ઉપદેશો, પણ એમાં કેટલાય શિષ્યોના કેટલા બધા વર્ષન હતા। બાઇબલમાં પણ અમે જોઈએ છીએ 4 વર્ષન છે એમના જીવનના સંબંધમાં, અલગ અલગ સંતોએ સેન્ટ મેથ્યુઝ પ્રમાણે અલગ, તો સેન્ટ લ્યુક પ્રમાણે અલગ, એવી જ રીતે જે ઉપદેશો મોહમ્મદ પૈગંબરના એ બધામાં ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણી બધી જાતની એકબીજા પ્રત્યે થયું કે આ નથી બરાબર, આ નથી, એમ કરીને પછી કાઉન્સિલ મળી અને એક કાઉન્સિલે મળી કહ્યું કે હવે આ જ કુરાનને ઠીક માનવામાં આવશે। પરંતુ ખરેખર એ પોતાના મોહમ્મદ પૈગંબરને એવી જ રીતે મળ્યું હતું કે નહીં, અને ખરેખર મોહમ્મદ પૈગંબરે એવું કહ્યું હતું કે નહીં, એની પ્રમાણભૂત માહિતી આપણી પાસે નથી। એવી જ રીતે ભગવાન બુદ્ધના શરીર ત્યાગના ઘણા વર્ષો પછી એમના ઉપદેશોનું સંકલન શરૂ થયું અને પછી એક કાઉન્સિલ મળી બુદ્ધિસ્ટ ધર્મની અને એમાં એમણે પારિત કર્યું કે ના, આ ધમ્મપદ એમાંથી એ જ એમના ઉપદેશો પ્રમાણેનું સંચયન, પણ એ તો એમના બધા શિષ્યોએ કર્યું, એમના પોતાના ઉપદેશો કેટલા છે, કેટલા એમના શિષ્યોએ પોતાના નાખ્યા છે આપણને ખબર નથી। ત્યાં સુધી મહાન મહાન સંતો થઈ ગયા, મહાન વિદ્વાનો થઈ ગયા, એમનું પણ આવું જ છે, એમણે પોતે કેટલું લખ્યું અને એ પોતે કર્યું આપણને ખબર નથી। અને એટલા જ માટે કહે છે સ્વામી વિવેકાનંદ માસ્ટર મહાશયના પત્રમાં કહે છે, સોક્રેટિક ડાયલોગ્સ આર પ્લેટો ઓલ ઓવર। પ્લેટોએ સોક્રેટિક્સના ડાયલોગ લખ્યા છે, સોક્રેટિક્સને જે કંઈ ઉપદેશ હતા, પણ એમાં પ્લેટોની ગંધ આવે છે। સોક્રેટિક ડાયલોગ્સ આ પ્લેટો ઓલ ઓવર બટ યુ આર એન્ટાયરલી હિડન,
પણ અહીંયા શું થયું છે, રામકૃષ્ણ દેવનું જ્યારે વચનામૃત લખ્યા છે ત્યારે માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત મો એમાં પોતાની કોઈ છાપ નથી. એમ લાગે જાણે રામકૃષ્ણ દેવ સાક્ષાત આપણી સાથે વાતો કરી રહ્યા છે. એ જ દિવસે, જે દિવસે રામકૃષ્ણ દેવે વાતો કરી, એ જ દિવસે માસ્ટર મહાશય પોતાની ડાયરીમાં લખીને રાખ્યું અને એ જ ડાયરી પુસ્તક આકારે પ્રગટ થઈ. એટલા માટે પ્રમાણભૂત ગણાય, સૌથી મોટો ઓથેન્ટિક સોર્સ ગણાય. ત્યારના વખતમાં ટેપ રેકોર્ડર નહોતું કે વિડીયો નહોતું, નહીં તો એ સૌથી વધારે ઓથેન્ટિક ગણાત. પરંતુ એના અભાવમાં નેક્સ્ટ બેસ્ટ છે ડાયરીમાં એને એ દિવસે લખવાનું. એના 10 દિવસ પછી લખાયેલા એમાં થોડીક પ્રમાણભૂતતા ઓછી થઈ જાય. એના 1 મહિના પછી લખાયેલા પ્રમાણભૂતતા ઓછી થઈ જાય. એના 100 વર્ષ પછી લખાયેલા તો કેટલી બધી પ્રમાણભૂતતા, એમાંથી કેટલો બધો ચેન્જ થઈ ગયા કાંઈ આપણને ખબર નથી. એના શિષ્યોના શિષ્યો શું કીધું, એમણે શું એમના પાસેથી સાંભળ્યું, એમણે એમના શિષ્ય પાસેથી શું સાંભળ્યું અને એ પછી લખી રાખવામાં આવ્યું. પરંતુ જે દિવસે રામકૃષ્ણદેવે કહ્યું એ જ દિવસે ડાયરીમાં લખી રાખ્યું માસ્ટર મહાશય. આવું આજ સુધી વિશ્વના ઇતિહાસમાં કોઈ અવતાર પુરુષ સાથે થયું નથી. એટલા માટે કહે છે કે યુનિક ગ્રંથ છે, અદ્ભુત અને બેજોડ ગ્રંથ છે, એમ એલ્ડસ હક્સલે અમેરિકાના મહાન વિદ્વાન કહે છે. તો એટલા માટે એ રામકૃષ્ણ કથામૃત એ અદ્ભુત ગ્રંથ, આખા જેટલા શાસ્ત્રો છે બધા શાસ્ત્રોનો સાર આમાં આવી જાય છે. દરેકે દરેક શાસ્ત્રનો સાર, બાઇબલ કહો કે કુરાન કહો કે ગીતા કહો કે ઉપનિષદો કહો, બધાનો સાર આમાં આવી જાય છે. દરેકે દરેકની વાત આમાં આવી જાય છે. અને સર્વ શાસ્ત્રને સમજવાનું શ્રેષ્ઠ શસ્ત્ર છે એમ જે પણ કહ્યું હતું, એ પણ આપણે જેમ જેમ વાંચશે એમ ખબર પડશે કે દરેક બીજા ગ્રંથો જવા જાઓ તો આપણને સમજવામાં થોડી મુશ્કેલ પડે. અહીંયા અત્યંત સરળ ભાષામાં આજ રોજિંદા જીવનના વ્યવહારમાંથી થતી ઘટનાઓ અને ઉદાહરણો દ્વારા શ્રી રામકૃષ્ણ આપણને સમજાવે છે કે આ સમસ્ત શાસ્ત્રનો સાર. અને એ જ રામકૃષ્ણ કથામૃતની ખૂબી છે અને એટલે જ કેટલાય લોકો દરરોજ એ કથામૃતનું પાન કરે છે. તે રામકૃષ્ણ કથામૃતના 3 ભાગના પ્રથમ ભાગનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ કે જેમાં 8મા ખંડના 12મા અધ્યાયની વાતો આપણે કરી કે 29મી માર્ચ ઈસવીસન 1883 ગુરુવારના ફાગણ માસની વદમ 5મી તિથિ બપોરના ભોજન પછી ભગવાન શ્રી રામકૃષ્ણ જરાક આરામ કરી રહ્યા છે અને દક્ષિણેશ્વર કાલી મંદિરનો પેલો પૂર્વ પરિચિત ઓરડો છે. સામે પશ્ચિમ બાજુએ ગંગા, ફાગણ માસની ગંગા 2 વાગ્યાની સુમારે ભરતી શરૂ થઈ છે અને ભક્તો સાથે વાર્તાલાપ થાય છે. અને એ વાર્તાલાપ કરતાં કરતાં શ્રી રામકૃષ્ણ સમાધિ અવસ્થામાં ચાલ્યા જાય છે. અને પછી ખંડ 8માં અને અધ્યાય 13માની આપણે વાત શરૂ કરી હતી કે શ્રી રામકૃષ્ણ દેવની સમાધિમાંથી ક્રમે ક્રમે ઉતરવા લાગી સમાધિ, અને પછી ભાવ અવસ્થામાં બધી વાતો કરી રહ્યા છે. અને પછી ભગવાનની વાત કરી કે ભગવાન શું કરવા, એકાદું પહેરી લીધું એટલે થયું. એક જણ કહેતો હતો કે ચંડી છોડીને થયો ઢોલી, પહેલાં દેવીના કીર્તન કરતો હવે ઢોલ વગાડે છે. એ બધી વાતો આપણે કરી અને આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ કહે છે કે ખોટો ભેગ પણ સારો નહીં, એની આપણે ચર્ચા કરી. અને પછી કહે છે શ્રી રામકૃષ્ણ એટલે સુધી કે જેવો સત્પુરુષો છે તેમણે વિનોદમાં પણ ખોટું બોલવું કે ખોટું કામ કરવું સારું નહીં. શ્રી રામકૃષ્ણ કહે છે કે ખોટું બોલવાની વાત જ્યારે કરે છે ત્યારે આપણે સમજી શકીએ છીએ ખોટું બોલવાથી, તો આપણે એની પહેલાં પણ ચર્ચા કરી કે ખોટું બોલવાથી તો એ બરાબર નથી, શા માટે સત્યનું પાલન કરવું જોઈએ, એ બધી ચર્ચા આપણે કરી હતી. કે એક તો સત્યનું પાલન એટલા માટે કરવું જોઈએ કે કર્મના સિદ્ધાંત પ્રમાણે જે લોકો સત્યનું પાલન કરે છે એમને સુખ મળે છે, જે અસત્યનું પાલન કરે છે એમને દુઃખ મળે છે, એ કર્મના સિદ્ધાંત પ્રમાણે મળે છે. બીજી વાત છે કે સત્ય જે બોલે છે એના પર લોકો વિશ્વાસ કરે છે અને જે અસત્ય લોકો બોલે છે એના પરથી વિશ્વાસ ધીરે ધીરે લોકો હટી જાય છે. એ વાર્તા પણ કરી હતી. ત્યાં રાંચીમાં અમારે રામકૃષ્ણ મિશનનું રાંચીનું કેન્દ્ર છે, ત્યાં મોટી ઓડિયો વિઝ્યુઅલ યુનિટ છે,
ઘણી બધી ફિલ્મો અમે રાખી છે અને ગામડે ગામડે જઈને બધી ફિલ્મો બતાવવામાં આવે, ટ્રાઇબલ બેલ્ટ છે, આદિવાસીની વચ્ચે કામ થાય છે, એમાં ઘણી બધી ફિલ્મો છે. એમાંની એક ફિલ્મ જે બધી જગ્યાએ બતાવતા હતા એમાં આવી રીતની આ એક પેલી જે ભરવાડની વાર્તા છે એના ઉપર આધારિત એ ફિલ્મ છે, નાનકડી ફિલ્મ. એ પેલો ભરવાડનો છોકરો આવી રીતે ઝાડ ઉપર ચડી અને કહે છે વાઘ આવ્યો, વાઘ આવ્યો. અને પછી બધાએ દોડી દોડીને આવે છે અને બચાવવા માટે કેટલા લોકો ગામથી દૂરથી બધા આવે છે, ગામને પાર કેટલે દૂર એ હતો એટલે બધા એકદમ બી જાય છે, ડરી જાય છે અને એકદમથી ભાગીને આવે છે, કોઈ તલવાર લઈને, કોઈ ડંડો લઈને, કોઈ આ લઈને આવીને જુએ છે તો કોઈ નથી. પેલો ભરવાડનો છોકરો અંગૂઠો બતાવીને કહે છે તો મેં તો મજાક કરી હતી. એટલે બિચારા બધાએ પાછા જાય છે, એટલે કોઈ કોઈ કેટલું બધું કામ છોડીને આવ્યા હતા. અને આવી રીતે એકવાર નહીં, વારંવાર કરે છે, બે વાર, ત્રણ વાર. અને પછી એકવાર ખરેખર જ્યારે વાઘ આવે છે ત્યારે કેટલી રાડો પાડે છે, કેટલી રાડો પડે છે, પણ કોઈ આવતું નથી. કરે અરે પેલો છોકરો હશે ને, પેલો છોકરો જ છે ને, આ એમનામ જ આપણને મજાક કરવા માટે કરે છે. અને વાઘ ખાઈ જાય છે પણ કાંઈ કોઈ કરી શકતું નથી. કેમ? કારણ કે વારંવાર જૂઠું બોલવાથી હવે લોકોને છાપ જ પડી ગયા તો જૂઠું જ બોલે છે. વિનોદમાં પણ ખોટું ન બોલવું આ એનું એક ઉદાહરણ. એને તો વિનોદમાં ખોટું બોલ્યું, એને કોઈ આશય નહોતો, પણ મજાક કરી. પણ મજાકની કેવી સજા થઈ ગઈ, મજામાંથી કેવી સજા થઈ ગઈ એ વાર્તા બતાવ્યો. ને પછી એ વાર્તામાં પછી ગીત બતાવે છે. આમ પછી બધા એક શિક્ષિકા આ બધા બાળકોને કહે છે જો આ વાર્તા છે, હવે બોલો કે તમે લોકો જૂઠું બોલશો કે સાચું બોલશો. અને પછી બધા એક સાથે મળીને ગીત ગાય છે, હમ ઝૂઠ કભી ના બોલેંગે, હમ ઝૂઠ કભી ના બોલેંગે. તો એ વાર્તા દ્વારા પણ એ સમજાવવામાં આવ્યું છે કે વિનોદમાં પણ જો જૂઠું બોલવાનું થાય તો કેટલું ભારે પડી જાય. શ્રી રામકૃષ્ણ એ તો જે શાસ્ત્રો લખાયા છે, જે કંઈ ગ્રંથો લખાયા છે, એ બધા જેમની પ્રેરણાથી થાય છે એવા પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત જે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે રામ રૂપે, કૃષ્ણ રૂપે, બુદ્ધ રૂપે, ચાહે જીસસ ક્રાઇસ્ટ રૂપે, એ પોતે જ્યારે રામકૃષ્ણદેવ કહે છે તે એના પછી આપણને કોઈનું પ્રમાણ જરૂર નથી. પણ તેમ છતાં આ એના આર્ગ્યુમેન્ટ છે કે શા માટે વિનોદમાં પણ જૂઠું ન બોલવું જોઈએ. તો કેટલા બધા એના કારણો કે અને એમના બોલવા ઉપર એમના બોલવાનો એક વિશેષ મહત્વ છે. કેમ? એમનું પોતાનું જીવન છે. એમનું પોતાનું જીવન જુઓ કે જીવનમાં કોઈ વાર ખોટું નથી બોલ્યા, કોઈ વાર ખોટું ભૂલથી પણ નથી બોલ્યા. અને ભૂલથી બોલાઈ ગયું છે એ જગદંબાએ નથી બોલવા દીધું. ભૂલથી બોલાઈ ગયું કે આજે નહીં ખાઉં, પછી ખાઈ નથી શકતા, ઈચ્છા થાય પણ ખાઈ નથી શકતા. કેમ? જગદંબાએ એવી જાતની સિસ્ટમ કરી નાખી, એમની આખી સાયકોફિઝિકલ સિસ્ટમ, કે પછી ખાઈ નથી શકતા કે આજથી મારાથી બોલાઈ ગયું, આજે નહીં ખાઉં, બસ હવે ખાવાનું નહીં થાય. બોલાઈ ગયું, ભૂલથી બોલાઈ ગયું, એમનો આશય નહોતો. પણ એમનું જીવન ચરિત્ર છે, એ જીવન છે એટલા માટે એને અલગ અસર પડે છે. જીવનના બેકગ્રાઉન્ડમાં આપણે એમનો ઉપદેશ સાંભળીએ તો એની અસર પડે છે. એ તો ઘણા બધા કહે છે, વાર્તા આવે છે. એક ક્રિશ્ચન ફાધર હતા, એ જઈ રહ્યા હતા, ત્યાં પાસેમાંથી જોયું હતું બધા ટીખળ કરતા હતા, બધા છોકરાઓ બધા મજાક કરતા શેરીમાં બેસીને. એ ભાઈ તમે શું કરો છો? કે અરે અમે હરીફાઈ કરી રહ્યા છીએ. સ્પર્ધા? શેની સ્પર્ધા? જૂઠું બોલવાની સ્પર્ધા. કોણ સૌથી મોટું ગપ્પું હાંકી શકે, સૌથી મોટું જૂઠું બોલી શકે, એને અમે ઇનામ આપવાના છીએ. ઈશ્વર ફાધર કે આવી જાતની સ્પર્ધા હોય, જૂઠું બોલવાની સ્પર્ધા હોય, કોઈ દિવસ આવું ન કરવું જોઈએ. આ તો બહુ ખરાબ. જો જિંદગીમાં મેં કોઈ દિવસ હું જૂઠું બોલ્યો નથી. તરત જ બધા છોકરા નાચી નાચીને બોલે તો ફાધર આ ઇનામ તમને, તમે પેલું ઇનામ જીતી ગયા. કે હું કોઈ દિવસ જૂઠું બોલ્યો નથી, આનાથી મોટું જૂઠાણું શું હોઈ શકે, એટલે તમને સૌથી પહેલું ઇનામ. તો જે એવી રીતે કહે છે કે મેં કોઈ હું કોઈ દિવસ જૂઠું બોલ્યો નથી, એનું જીવન જેવું હોય તો એના ઉપર લોકો વિશ્વાસ કરશે. ખરેખર જે વિનોદમાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રાખાલ કેટલો શ્રી રામકૃષ્ણ હમણાં જ આપણે જોયું કેટલો પ્રેમ કરતા હતા, કેવો વાત્સલ્ય ભાવ આવતો હતો રાખાલને જોઈને, કેટલો પ્રેમ કરતા, એમના માનસ પુત્ર ગણવામાં આવતા હતા. પણ એ જ રાખાલ એક દિવસે રામકૃષ્ણદેવ પાસે આવે છે. રામકૃષ્ણ કહે છે દુર્જા, દુર્જા. અરે રાખાલને કે દુર્જા, આજે કેમ તારું મોઢું જોઈ શકતો નથી? તારા મોઢા ઉપર એક મોટી કાળી ચાદર આવી ગઈ છે, હું તારું મોઢું જોઈ શકું? બોલ આજે શું ખરાબ કર્યું છે તે? મેં કાંઈ નથી કર્યું. ના, તે કોઈ ખરાબ કામ કર્યું છે જેને કારણે આ તારો ચહેરા ઉપર કાળી ચાદર આવી ગઈ, હું તારો ચહેરો જોઈ શકતો નથી, કાંઈક થયું છે. પછી રાખાલ મહારાજે વિચાર કર્યો, હા હા, મેં મજાકમાં એક છોકરા સાથે
થોડું વિનોદમાં જૂઠું બોલ્યો હતો. ત્યારે શ્રીરામ કહે છે વિનોદમાં પણ જૂઠું બોલવું નહીં. જેણે સત્યનો સાક્ષાત્કાર કરવો છે, બીજા લોકોની વાત જવા દે, પણ જે લોકો આધ્યાત્મિક સાધના કરવા માગે છે, જે લોકો સત્યનો સાક્ષાત, જે લોકો ઈશ્વરની પામવા માગે છે, ઈશ્વર અને સત્ય એક જ. એટલે જ ગાંધીજી કહે છે ઈશ્વર સત્ય છે નહીં, સત્ય જ પરમેશ્વર છે. ઊંધું કહે છે સત્ય જ પરમેશ્વર, એના સિવાય બીજો પરમેશ્વર છે જ નહીં. અને પોતાના જીવન દ્વારા બતાવી દીધું ગાંધીજી. એક સાધારણમાં સાધારણ વ્યક્તિ ફક્ત એક જ કામ એમણે કર્યું, સત્યનું પાલન કર્યું અને કેટલા મહાન બની. એક જ કામ, મન અને મુખ એક, જે છે એ કહી દીધું. આ હું આવો છું ભાઈ, તમે મને મહાત્મા કહો છો પણ હું આવો છું, આવો હતો. એમની આત્મકથા વાંચો, બધું કહી દીધું, કાંઈ છુપાયું નથી. આપણે તો કેટલું બધું છુપાવીએ, ત્યારે લોકોને એ એક જણાને કેવું હોય તો એ આપણે વધારે વધારીને કહીએ કે અરે મને તો આટલા ટકા મળતા હતા. એક જણને કહેવાનું હોય અને પબ્લિકને કહેવાનું હોય, અને આપણે ચોરી કરી હોય અને આપણે પબ્લિકને કહીએ, આત્મકથામાં લખીએ, બની શકે કોઈ દિવસ? પણ ગાંધીજીએ આ જ કામ કર્યું. અને એટલે જ એમની આત્મકથા આજે દુનિયામાં સૌથી વધારેમાં વધારે પ્રેરક છે. કારણ કે એક સાધારણ મનુષ્ય જે ચોરી કરતો હતો, જે જૂઠું બોલતો હતો, એવો મનુષ્ય પણ મહાત્મા બની શકે, તો આપણે તો આમાંથી કેટલાય લોકો છે જૂઠું નથી બોલતા અને ચોરી નથી કરતા, તો એટલો કેટલા મહાત્મા બની શકે એવું પ્રેરક છે. બાકી બધાનું જીવન જુઓ તો આપણને લાગે ભાઈ આપણે આવી રીતે તો નહીં જીવી શકીએ, પણ ગાંધીજીનું જીવન એકદમ સાધારણમાં સાધારણ, વિદ્યાર્થી તરીકે પણ સાધારણ, ન ભણવામાં એટલા આગળ, ન કોઈ એવા ગુણ, પણ એમાંથી ફક્ત એક જ કામ એમણે કર્યું, સત્યનું આચરણ શરૂ કર્યું. અને એ સત્યના આચરણ દ્વારા ક્યાંથી ક્યાં પહોંચી ગયા, સત્યનો સાક્ષાત્કાર કરી લીધો. તો સત્યનો સાક્ષાત્કાર જે લોકો કરવો હોય, પરમાત્માના દર્શન કરવા હોય, આધ્યાત્મિક સાધના જે લોકો કરવા હોય, સત્પુરુષ જે બનવા માગતા હોય, એના માટે શ્રી રામકૃષ્ણ કહે છે વિનોદમાં પણ જૂઠું બોલવું નહીં. એક રામકૃષ્ણ મિશન સંન્યાસી કહેતા હતા, પહેલાં એમને આ સમજાયું નહીં, વિનોદમાં જૂઠું બોલવામાં શું વાંધો છે ભાઈ, આમાં તો મજાક કરીમાં શું વાંધો છે. પણ પાછળ તેમને સમજાયું, પૂર્વાશ્રમમાં જ્યારે હતા ત્યારે એમને આદત હતી આમ ગપાટ હાંકવાની, ગપાટ હાંકવામાં ઉસ્તાદ હતા, પણ એમાં કોઈ મિનિંગ નહીં, પણ બધા એને ખૂબ પસંદ કરે, કેમ ગપાટ હાંકે, એવા સરસ અવનવી બધી ગપો હાંકે, તો એનાથી એ ખૂબ બધામાં પ્રિય હતા. પણ એ જે ગપાટ હાંકવાની આદત જેના અચેતન મનમાં રહી ગઈ હતી, એને કારણે શું થાય કે એના પછી સંન્યાસી બન્યા પછી પણ જૂઠું કોઈ દિવસ બોલે નહીં, બિલકુલ સાચી વાત, પરંતુ અતિશયોક્તિ, પહેલેથી આદત પડી ગઈ ને કે હું તો, મેં તો 6 ફૂટ લાંબો વાઘ જોયો, આવડો મોટો હાથી જેવો મચ્છર જોયો, હાથી જેવો મચ્છર એ આવ્યો કરડવા માટે. આ જે બોલવાની આદત પડી ગઈ એની અતિશયોક્તિથી, એ મજાકમાં કરવાનું મજા, પણ એને કારણે શું થયું કે જ્યારે કહે કે 10,000 માણસો હતા તો કે લખો 1,000, કેમ કે આ 10 ગણું વધારીને બોલે છે. હવે એવી છાપ એની પડી ગઈ, હવે એ નથી કરતા એ, પરંતુ લોકોમાં એવી છાપ પડી ગઈ, ભાઈ જરા ઓછું કરો ને, જરાક ઓછું કરો ને, સાચું બોલો ને, જરાક ઓછું કરો ને, હવે એવી આ છાપ જ એવી પડી ગઈ કે ના આ વધારીને જ બોલે છે. પછી જો સાચું પણ બોલે તો લોકોને એમ લાગે અતિશયોક્તિ કરે છે. ખરેખર જો એવી કોઈ એવી ઘટના બની હોય, વધારે લોકો હોય, એના ઉપર કોઈ વિશ્વાસ કરે નહીં અને કે 10 ગણું વધારીને જ કીધું હશે, અતિશયોક્તિ, અતિશયોક્તિનો દોષ એમને છે. એ બોલવામાં અતિશયોક્તિ આવી જ જાય, અચેતન મનમાં છે ને, પહેલેથી આદત જ પડી ગઈ છે. એમાં કોઈનું નુકસાન થતું એવું નથી, કોઈનું નુકસાન કરવાની આદત નથી, કોઈ જૂઠું કરીને કોઈની પાસેથી કેળવી લેવાની આદત નથી, કે એમાંથી કોઈનું નુકસાન થવાનું નથી, અમસ્તું જ બસ. હવે એમાં 10,000 માણસો હતા, 1,000 માણસો હતા, એમાં કંઈ એ કોઈ એનાથી કોઈ એને રૂપિયા વધારે મળવાના છે, ડોનેશન વધારે મળવાનું છે, કે કોઈને છેતરવાની વાત છે એવી નથી, પણ આ બસ બોલવાની આદત જ, અતિશયોક્તિ આદત પડી ગઈ. ત્યારે એને સમજાવ્યું, ના જે રામકૃષ્ણ કહેતા હતા વિનોદમાં પણ જૂઠું ન બોલવું, આ કારણ એ છે કે પછી જૂઠું બોલવાની આદત થઈ જાય છે. આશય ન હોય એ જૂઠું એટલા માટે નથી બોલતા કે કોઈને છેતરવા છે, કે એનો કોઈ આશય છે. જો કોઈ એવું ખરાબ કામ કરે તો બોલી દે, એ બોલી દે, પણ આવી રીતે જે મજાકમાં પણ જૂઠું બોલવાની આદત, એ પણ કેટલી, ખાસ કરીને સત્પુરુષો જો છે, આ શ્રી રામકૃષ્ણ પાસે આવવું એટલા માટે જ કઠિન છે. બાકી બધી જગ્યાએ આટલું બધું નથી, અરે ચાલે ભાઈ કોમ્પ્રોમાઇઝ કરી લ્યો ને, થોડુંક જૂઠું થોડુંક સત્ય ચાલો, એમાં શું છે, જેવા જેવી પરિસ્થિતિ એમાં થોડું બોલી દેવાનું. પણ રામકૃષ્ણ દેવ પાસે કાંઈ નહીં, જો મજાકમાં પણ જૂઠું નહીં બોલવાનું, આ તો ભાઈ બહુ વધારે છે, બહુ વધારે પડતું છે. પણ રામકૃષ્ણ દેવ આ છે, એટલે સત્વગુણનું ઐશ્વર્ય લઈને આવ્યા હતા શ્રી રામકૃષ્ણ દેવ.
અને એટલા માટે એમણે પોતાના જીવન દ્વારા બતાવ્યું. ભૂલથી પણ એમણે કીધું તું યદુ મલિકને કે હું તારી પાસે દવા લઈ જઈશ, અને પછી એના કમ્પાઉન્ડરે આપી લઈને આવ્યા, રસ્તો જોડતો નથી. પછી લાગ્યું, અરે આ તો મિથ્યા કથા થઈ ગઈ. મેં કીધું તું જદુને કે હું તારી પાસે જ લઈશ, એના કમ્પાઉન્ડર પાસે એમ તો બોલ્યો નહોતો, એટલા માટે મા મને રસ્તો નથી દેખાડતી. અને બીજું ચોરી થઈ ગઈ. યદુએ કીધું તું ખરું કે હું તમને ગોળી આપીશ, પણ એણે એમ નહોતું કીધું કે કમ્પાઉન્ડર પાસેથી ગોળી લઈ જજો. એટલે એક પ્રકારની ચોરી પણ થઈ ગઈ. કેમ? કમ્પાઉન્ડરે તો પૈસા વગર આપ્યું છે ને. મને ભલે એને આપવાની ઈચ્છા હતી, પણ કમ્પાઉન્ડરે પોતે પોતાના માલિકને પૈસા વગર મને ગોળી આપી, એને મેં ચોરી કરાવી, અને મેં ચોરીનો ભાગ હિસ્સેદાર બીનો. અને બીજું, મેં કીધું તું જદુ મલિકને હું તારી પાસેથી ગોળી લઈશ, એને ભલે કમ્પાઉન્ડરના હાથેથી ગોળી લીધી. એટલે જૂઠું થઈ ગયું, મિથ્યા આચરણ થઈ ગયું. એને કારણે માં મને રસ્તો નથી દેખાડતી. બીજી જ આટલો નજીક જાઓ કલકત્તા, સાવ યદુ મલિકનો બગીચો ને અહીંયા દક્ષિણેશ્વરનો બગીચો સાવ સામસામે, એમાં કાંઈ નથી. એક નાનકડા દરવાજેથી પહેલાં તો નાનકડો દરવાજો હતો, અંદર એકબીજા સાથે જોડાયેલો જ હતો. આમ જાઓ એટલે રસ્તો આવે, એ રસ્તો જોડતો નથી. આટલો નજીકનો રસ્તો જોડતો નથી. કેટલી વાર ગયા, કેટલી વાર રસ્તો જોડતો નથી. પછી આવે છે યદુ મલિકના બગીચા ત્યાં દવાખાનામાં આવીને જોયું તો બસ કમ્પાઉન્ડરે ગાયબ, દવાખાનું બંધ કરીને થઈ ગયું. એટલે હવે શું કરે? ગોળી લીધી હાથમાં, લે જદુ આ તારી ગોળી, એમ કરીને બારીમાંથી નાખી આ તારી ગોળી પાછી. ઈ આપ્યું, રસ્તો એકદમ બરાબર દેખાય છે. જગદંબાએ શ્રી રામકૃષ્ણ દેવની આખી સિસ્ટમ એવી કરી નાખી કે ભૂલથી પણ એમનાથી કોઈ અસત્ય આચરણ થાય નહીં અને અસત્ય બોલવાનું થાય નહીં. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ જ કહી શકે, એમની પાસે ઓથોરિટી છે, એમને અધિકાર છે જે કહી શકે કે જો વિનોદમાં પણ જૂઠું બોલવું નહીં. અને એ જે લોકો સાચું બોલે છે એમને જીવનમાં સત્યનો સાક્ષાત્કાર થાય છે, ભલે એના માટે કદાચ ભોગવવું પડે, દુઃખ ભોગવવું પડે, પરંતુ અંતમાં એમને બધું મળે છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે દુનિયાવી સુખ પણ મળે છે અને સત્યનો, પરમ સત્યનો સાક્ષાત્કાર થાય છે. કદાચ થોડેક દિવસ માટે, થોડાક વખત માટે એમને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે જે લોકો સત્યનું પાલન કરતા હોય, પરંતુ અંતમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો અસત્યનું આચરણ, મિથ્યાનું આચરણ કરે છે એ લોકોને જીવનમાં હંમેશા પીછેહઠ થાય છે. ગીતામાં પણ કીધું, કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ, ઇન્દ્રિયાસાન વિમૂઢાત્મા મિથ્યાચારસ ઉચ્યતે. આજે મિથ્યાચારની વાત કહે છે કે મિથ્યાચારથી દૂર રહેવું, કે મનમાં એક અને બહાર એક એવું નહીં. અને આવી રીતે જે લોકો સત્પુરુષ થવા માગે છે એના માટે ખાસ કહ્યું કે વિનોદમાં પણ જૂઠું બોલવું નહીં, વિનોદમાં જૂઠું બોલવું નહીં અને જૂઠું આચરણ પણ કરવું નહીં, મજાકમાં પણ જૂઠું આચરણ પણ કરવું નહીં. એ પણ વાત શ્રી રામકૃષ્ણ કહે છે. એટલે સુધી કે જેવો સત્પુરુષો છે તેમણે વિનોદમાં પણ ખોટું બોલવું કે ખોટું કામ કરવું સારું નહીં. કેશવસેનને ત્યાં નવ વૃંદાવન નાટક જોવા ગયો હતો. ત્યાં એક જણ કંઈક લઈ આવ્યો, એક જણ થોડું ગુજરાતી અનુવાદમાં ભૂલ છે, એક જણ એટલે કેશવ પોતે લઈ આવ્યો, કંઈક લઈ આવ્યો, ક્રોસ લઈ આવ્યો. પાછો એ પાણી છાંટવા લાગ્યો, કહે કે શાંતિ જળ. મેં જોયું તો એક જણ દારૂડિયાનો પાઠ ભજવતા છટકાઈ કરી રહ્યો છે, દારૂડિયાનો પાઠ ભજવતા છટકાઈ કરી રહ્યો છે. બ્રાહ્મણ ભક્ત કહે છે, કુ બાબુ, એટલું જ બોલ્યા શ્રી રામકૃષ્ણ, એટલે એ પાઠ ભજવતા હશે. કોણ પાઠ ભજવે? એનું નામ કુ બાબુ, આખું નામ નથી લખ્યું. શ્રી રામકૃષ્ણ કહે, ભક્તને માટે એવો વેશ લેવો પણ સારો નહીં, એવી બધી બાબતોમાં મન બહુ વખત સુધી રાખવાથી હાનિ થાય. મન જાણે કે ધોબીનું ધોયેલું કપડું, જે રંગમાં બોળો તે રંગનું થાય. ખોટામાં ઘણા વખત સુધી નાખી રાખીએ તો ખોટાનો રંગ ચડી જાય. અદ્ભુત વાત શ્રી રામકૃષ્ણ કહે છે, મન જાણે કે ધોબીનું ધોયેલું કપડું. આપણું બધાનું મન કેવું છે? ધોબીનું ધોયેલું કપડું જેવું છે. જે રંગમાં બોળો તે રંગનું થઈ જાય, સત્સંગમાં રાખો સારું થઈ જશે, ખોટામાં ઘણા વખત સુધી નાખી રાખીએ તો ખોટાનો રંગ ચડી જાય. આ નિયમ જ છે, ગમે એટલું કરો, ખોટા વાતાવરણમાં રહેવાથી, ખોટા લોકોના સંગ કરવાથી એનો રંગ લાગશે જ રાખશે. જેવો સંગ તેવો રંગ, કીધું જ છે. કેટલા બાળકો, સારા સારા બાળકો, સારા સંસ્કારી કુટુંબમાંથી આવે છે, બહુ સારા એના માતા પિતા પણ બહુ સંસ્કારી,
સારા પરિવારમાંથી આવે છે પણ કુસંગમાં પડી અને ક્યાંના ક્યાં નીકળી જાય છે, કેટલા ખરાબ થઈ જાય છે. કોઈ ચોર બની જાય છે, કોઈ ડાકુ બની જાય છે, કોઈ મિથ્યાચાર કરવા માંડી જાય છે, કોઈ બ્લેક માર્કેટિંગ કરવા માંડી જાય છે, એટલા બધા, કોઈ તો ક્રિમિનલ બની જાય છે. એમનું તમે જુઓ, મોટાભાગના લોકોનું જીવન એ ખરાબ ક્યારથી થયું? દુસંગમાં થયું. જેટલા ડ્રગ એડિક્ટ જેટલા બની રહ્યા છે આજકાલ, બધાએ નશીલા દવાનો પદાર્થોનું સેવન, એમાં એ લોકો સાયકોલોજીસ્ટ લોકોએ કહ્યું મોટા ભાગના લોકો દવા જે શરૂ કરે છે એવું નથી કે એને મજા આવે છે એટલા માટે કરે છે, કારણ કે એના મિત્રો કહે છે તું પી, તું ખા, અને એને પ્રેશર આપે છે. એ પિયર પ્રેશરને કારણે, મિત્રોના આગ્રહને કારણે, મિત્રોના પ્રેશરને કારણે દવા શરૂ કરે. એકવાર જ્યારે શરૂ કરી પછી જ્યારે લત લાગી ગઈ પછી એમાંથી છૂટવું મુશ્કેલ, અને પછી એ ધીરે ધીરે પછી એમાંનો નશો ઓછો થાય, પછી પહેલાં ફાંકી અને ફાંકીમાંથી પછી તમાકુ અને પછી બીજું અને પછી બીજી જાતની નશીલી દવા અને પછી એમાંથી હિરોઈન જેવી નશીલી દવા કે જેને આટલી દવાનું પણ 1000 રૂપિયા દેવા પડે, અને પછી 1000 રૂપિયા ક્યાંથી કાઢે? પહેલાં ઘરમાં ચોરી શરૂ કરે અને પછી બીજી જગ્યાએ ચોરી શરૂ કરે, કારણ કે બીજો ઉપાય નથી. અને મોટાભાગના લોકો એ નશાની નશીલી પદાર્થોના હેરાફેરીમાં જ કરે, કારણ કે પોતે લઈ જાય ચોરી છુપીથી, એને થોડો ભાગ મળે, રહી તો શકતા નથી. એકવાર જ્યારે આદત ખરાબ પડી ગઈ રહી શકતા નથી. એ શરૂ ક્યાંથી થયું? દુસંગ. એકવાર કુસંગ આવ્યો એટલે એકદમથી પડતી શરૂ થઈ ગઈ. એટલા માટે સત્સંગનું બહુ જ વધારે મહત્વનું છે. બંને છે, જેટલું દુસંગનું મહત્વ છે એટલું જ કુસંગનું મહત્વ છે, એટલું જ સત્સંગનું મહત્વ. જેમ ગમે એવી સારી વ્યક્તિ હોય, ગમે એવા કુટુંબમાંથી છોડકરો આવેલો હોય, જો એને સારો સંગ નહીં મળે તો એનું ચરિત્ર ભ્રષ્ટ થઈ જશે, ધીરે 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 એ પડતી થઈને શરૂ થઈ જશે, અને કદાચ એ ચોર પણ બની જાય, અને ક્યાં સુધી એનું પડતી થાય કાંઈ કહેવાય નહીં, ડ્રગ એડિક્ટ બની જાય. કેટલું બધું બની જાય છે. સારા સારા છોકરાઓ આજકાલ જોયા છે, બહુ સારા ઘરના છોકરાઓ પણ આવી રીતે ડ્રગ એડિક્ટ બની ગયા છે, બહુ સારા ઘરના છોકરાઓ ચોર બની ગયા છે. કેમ? બસ ફક્ત એક જ કારણ, કુસંગ. અને એવી જ રીતે એનાથી ઊંધું સત્સંગનો એવો અદ્ભુત પ્રભાવ છે કે ગમે એટલું આપણું મન ખરાબ હોય, હજી મનમાં ભગવાનની ભક્તિ ન હોય, હજી આપણને ભગવાન પ્રત્યે એટલું બધું આવતું ન હોય, હજી આપણી પાસે હજી એટલા સારા સંસ્કાર ન હોય, પણ ધીરે ધીરે સત્સંગમાં આવતા 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 એ બધી કલુષ દૂર થઈ જાય છે મનનો, અને મન સારું થઈ જાય છે. અને પછી આ એક અદ્ભુત વાત છે, અદ્ભુત વાત, જે લોકો સત્સંગમાં આવવાનું શરૂ કરે છે એમને ધીરે ધીરે સત્સંગથી લાભ થતો જાય છે. જેમ જેમ લાભ થતો જાય છે, કુસંગને કારણે એ જરાક બગડે છે, પછી બગડવાને કારણે એના જે ખરાબ સંસ્કારો છે એને જબરદસ્તી એને કુસંગ તરફ ખેંચે છે, અને પછી વધારે કુસંગમાં ખૂપે છે, પછી એને સત્સંગ એકદમ વધારે કડવો લાગે છે, અને એટલા માટે થઈને પછી ગમે બહાના ગોતે છે કે મારે સત્સંગમાં જવું જ નથી. કોઈક વાર કહે છે મહેમાન આવી ગયા, કોઈક વાર કહે છે આમ, પણ એને સત્સંગમાં પછી મજા જ નથી આવતી. કેમ? એ કુસંગમાં એકવાર પડી ગયા પછી સત્સંગની મજા આવે જ નહીં. આ બંને વિરોધ છે, વિરોધ પાર્ટી. અને એ પછી એને કુસંગમાં ને કુસંગમાં ખપતા ખપતા એક દિવસે સંપૂર્ણ વિનાશ. એટલે આમાં અદ્ભુત વાત છે, જરાક શરૂઆતમાં ગમે એમ કરીને જો આપણને ગમતું હોય કે ન ગમતું હોય, ગમે એટલી ઘરમાં મુશ્કેલી હોય, ગમે એટલી આપણી પરિસ્થિતિ ખરાબ હોય, પણ એકવાર જો આપણે સત્સંગનો નશો લગાડી દઈએ અને શરૂ કરી દઈએ તો ધીરે 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 આપણું મન ધોબીના ધોયેલું જેવું છે, એમાં રંગ ચડી જશે. એકવાર રંગ ચડી ગયો સત્સંગનો, એટલે પછી એ સત્સંગનો રંગ ચડી ગયો એ જ તમને પછી સત્સંગ તરફ વધારે ખેંચશે. પછી મન જે છે એ બહાના ઓછા કરશે, પોતાની મેળે પછી શોધી લેશે કન્વિનિયન્સ કે કેવી રીતે સત્સંગમાં જવું, અને એવી રીતે આપણું મન આપણને અનુકૂળ થઈ જશે સત્સંગ માટે, અને એના કારણે વધારે ફાયદો થશે, એ વધારે ફાયદાનો વધારે આનંદ થશે, એટલે વધુ સત્સંગ કરવાની ઈચ્છા થશે, અને આમ ધીરે 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 આપણે સારા રસ્તે ચડતા જશે. આ બંને વસ્તુ છે, સત્સંગનો પણ એટલો જ પ્રભાવ છે, દુસંગનો પણ એટલો જ પ્રભાવ છે. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે ખોટામાં ઘણા વખત સુધી નાખી રાખીએ તો ખોટાનો રંગ ચડી જાય, એટલે ખોટું કામ કરવું નહીં, મજાકમાં પણ ન કરવું, ખોટા લોકો સાથે મજાક પણ ન રહેવું. કેટલા એવા છોકરાઓ જોયા, કેટલી બહેનો જોઈ, કેટલા ભાઈઓ જોયા કે જે લોકો બહુ સારા હતા, સરસ બધું ચાલતું હતું,
સારા પરિવારના હતા અને ત્યાં આ કુસંગ આવ્યો. ધીરે 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 પડી, ખતમ, એકદમ ખતમ. પછી હવે કોણ જાણે ક્યારે એમને પાછા સર્વ સારા દિવસો આવશે અને ક્યારે સત્સંગમાં આવશે. પણ અત્યારે તો હવે એ લોકોને સત્સંગની કોઈ પણ ખેવના રહી નથી, સત્સંગ એમને ગમતો જ નથી. ત્યાં સુધી કે પછી ધીરે ધીરે ઈશ્વરમાં પણ શ્રદ્ધા ઉઠી જાય. પછી કહે છે અમે ઈશ્વરમાં માનતા નથી. અને પછી નાની નાની વાતમાં પછી એમ કે તમારા ઈશ્વર તો અમે જોઈ લીધા ને આવી રીતે મારા જીવનમાં મને ફેલ થયો ત્યારે પણ તમારા ઈશ્વરે કાંઈ કર્યું નહીં, કોઈ પણ બહાનાથી. આ બધું વીકનેસ, પોતાના મનની વીકનેસ. અને એને કારણે એ સત્સંગથી પછી એકદમ દૂર થઈ ગયા અને સાવ પડતી શરૂ થઈ ગઈ. કેટલી બહેનો આવી છે કે છે કે ભાઈ તમને શું થઈ ગયું આવું, આટલું સરસ બધું ચાલતું હતું, બસ કે મને એમ થયું કે ઓલા છોકરાને સુધારું. હવે છોકરો તો સુધરો નહીં, પોતે જ ખતમ. છોકરાને ભાઈ સુધર, તમે કોટલા આટલા મહાન થઈ ગયા કે છોકરાને બીજાને સુધર. ના કે એને બહુ કુસંગ ચડી ગયો હતો એટલે મેં કીધું એને પ્રેમ આપી અને ધીરે ધીરે હું એને સત્સંગ તરફ વાળીશ. પોતે જ ખતમ, છોકરો એને લઈને ક્યાંય ભાગી ગયો. હવે પછી પસ્તાય છે, હવે તો ખૂબ પસ્તાય છે, પણ હવે પસ્તાવાથી શું, પસ્તાવા હોત ગયા, હવે પસ્તાવાથી શું ફાયદો. આવી રીતે આપણું મન આપણને છેતરે છે. ખરેખર આપણને દુસંગીનું સંગ ગમે છે, પણ આપણું અચેતન મન આપણને શું સમજાવે છે, આપણે અચેતન મન સમજી શકતા. આપણું મન શું સમજાવે, અરે હું થોડી કુસંગમાં જવા માંગુ છું, હું તો ઓલો જે કુસંગી છે ને એને સુધારવા માંગુ છું, એને સંગમાં એને સારો કરવા માંગુ છું, એટલા માટે એની સાથે હું દોસ્તી રાખું છું. બીજાને સુધારવા વાળા આપણે કોણ? આપણું પોતાનું ઠેકાણું નથી હજી તો. કેવા કેવા મહાન મહાન લોકોનું કેવી રીતે પતન થાય છે નાનકડા કુસંગથી. શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કહે છે હજી એ વાત બહુ દૂર છે કે તમે બીજાને પોતાના પોતે સુધારશો. પોતાને સુધારવાનું હજી ઠેકાણું આપણું નથી. આપણે પોતાનો પહેલાં બચાવવું જોઈએ. હા, કોઈ એવા કુસંગમાં હોય એને આપણે બનતી પ્રયત્ન કરીએ, એને સારા સારા પુસ્તકો આપીએ, એને બે ચાર સારી વાતો કરીએ, પણ આપણે પોતે જ એની સાથે વધારે રહેવા માંડીએ તો એ તો આ રસ્તે લાઈનમાં આવતો આવશે, આપણે એ લાઈનમાં વયા જશું. ક્યારે વયા જશું ખબર નહીં પડે, એ તો પછી છેલ્લે ખબર પડશે બધું પતી ગયા પછી કે આ શું થઈ ગયું. આપણે એને આ ટ્રેકમાં લાવવા માંગતા હતા, આપણે જ પેલા ટ્રેકમાં વયા ગયા. એટલા માટે આ પોતાની જાતથી, પોતાની જાતની જાત છેતરામણીથી સાવધાન રહેવું જોઈએ, પોતાના મનની છેતરામણીથી સાવધાન રહેવું જોઈએ, ગમે તે રીતે કુસંગથી દૂર રહેવું જોઈએ. કોઈ પણ બહાનાએ આપણું મન તો ચાહે છે શરૂઆતમાં કે ચાલો કુસંગમાં જઈએ. જ્યારે આપણે આપણા મનને સમજાય નાના કુસંગ સારો નહીં, પણ એને કુસંગમાં મજા આવતી હોય તો આપણને કહેશે મારે થોડી કુસંગમાં જવું છે, હું તો આ જે કુસંગમાં છે એને સુધરવા માટે, એને આપણે આ રસ્તે સારા રસ્તે વાળવા છે, એટલા માટે કુસંગ કરું છું. પણ એવી સ્થિતિ આપણી થઈ નથી. મોટા ભાગના લોકો આવી રીતે પોતાની જાતને છેતરે છે અને પછી પસ્તાવામાં, પછી પસ્તાવાથી કંઈ ફાયદો થતો નથી. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે કે ખોટામાં ઘણા વખત સુધી નાખી રાખે તો ખોટાનો રંગ ચડી જાય. એટલા માટે આ મનથી બહુ સાવધાન. આ મન એવું છે કે એને જ્યાં રાખો એનો રંગ ચડી જાય, આ એનો સ્વભાવ જ છે. ઘણા લોકો કે ભાઈ જ્યારે આશ્રમ આવે ત્યારે બહુ સારું લાગે, પણ પાછો બહાર જઈએ ત્યારે ખૂબ ખરાબ થાય. તો સ્વાભાવિક છે, વાઇબ્રેશનની અસર પડે જ છે. આ સાયન્ટિફિક છે, સાયન્ટિફિક થિયોરી છે. શા માટે મંદિર બનાવવામાં આવે છે? ઘણા લોકો કહે છે મંદિરમાં શું ખોટો ખર્ચો, એના કરતાં કોઈ ગરીબોને મદદ કરી હોય તો. ગરીબોને મદદ કરવી તો ચાલુ જ છે, એ તો કરવાની જ છે, પરંતુ મંદિરનું પણ પોતાનું એક મહત્વ છે. શા માટે? કારણ કે આપણે હજી એટલા મહાન થયા નથી કે ગમે ત્યાં બેસો ને આપણું મન ધ્યાનમાં લાગી જાય. અને એટલા માટે એક એવી જગ્યા હોવી જોઈએ કે બધા લોકો ત્યાં પવિત્ર વિચારો કરતા હોય, પવિત્ર ભજનો થતા હોય, પવિત્ર મંત્રોચ્ચાર થતા હોય. એમ કરવાથી ધીરે 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 વાતાવરણમાં પવિત્ર તરંગો આવે અને એવી જગ્યાએ જવાથી આપણું મન પણ સારું થાય. એટલા માટે વાતાવરણનો બહુ પ્રભાવ છે. એક જ વાત તમે સારા વાતાવરણમાં તમે ચોપડી વાંચો અને એક જ ચોપડી તમે ટ્રેનમાં બેઠા બેઠા વાંચો અને એક જ એ જ ચોપડી તમે થિયેટરમાં બેસીને વાંચો, અલગ અલગ ઇફેક્ટ પડશે. એ જ મન જે તમારું છે એનાથી તમે મંદિરમાં ધ્યાન કરો, અલગ, બહાર રસ્તામાં ધ્યાન કરો, અલગ, અને તમે બીજી ખરાબ જગ્યાએ જઈને ધ્યાન કરો, અલગ. તો મન એક જ છે, પણ બહારના વાતાવરણ. હા, એક એવી સ્થિતિ છે, શ્રી રામ સ્વામી વિવેકાનંદ કહે છે કે સાચો યોગી કોણ છે, કે જે યુદ્ધ ક્ષેત્રમાં પણ જેને શાંતિનો અનુભવ થાય છે, કર્મ ક્ષેત્રમાં પણ શાંતિનો અનુભવ થાય, અને ગુફામાં પણ જે ક્રિયાશીલ છે. પણ એ તો બહુ ઊંચી અવસ્થા છે. આપણે મોટા ભાગના લોકો હજી એટલા પરફેક્ટ યોગી થયા નથી, હજી આપણું મન એટલું પરફેક્ટ થયું નથી કે જેના ઉપર ખરાબ વાતાવરણની, ખરાબ વાઇબ્રેશનની અસર ન પડે. મોટા ભાગના લોકોનું મન એવું છે કે બહુ જલ્દીથી પ્રભાવિત થઈ જાય છે. મોટા ભાગના લોકોનું
સારા વાતાવરણમાં હોય તો પણ જલ્દી પ્રભાવિત થઈ જાય, ખરાબ વાતાવરણમાં હોય તો પણ ખરાબ પ્રભાવિત થઈ જાય, જલ્દીથી પ્રભાવિત થઈ જાય, એમને વાર ન લાગે, એકદમ તરત જ મન એમનું ડૂબી જાય, નીચે એકદમ ખતમ કરી નાખે. એટલા માટે આધ્યાત્મિક સાધકો માટે ખાસ કહ્યું છે કે પવિત્ર વાતાવરણમાં રહેવાનો વધારે વધારે પ્રયત્ન કરવાનો, વધારે વધારે સત્સંગમાં રહેવાનો પ્રયત્ન કરવાનો. અને જે લોકો આધ્યાત્મિક રીતે આગળ વધવા માગે છે, સત્યનો સાક્ષાત્કાર કરવા માગે છે, એ લોકોએ સો કોલ સોશિયલાઇઝેશનથી આદૂર રહેવું પડશે. સો કોલ સોશિયલાઇઝેશન એટલે કે બધા સાથે અમારે વાતચીત કરવી છે ને, બધા સાથે હળવું મળવું છે ને, બધી જાતના પ્રોગ્રામ કરવા છે ને, બધી જાતના ફંક્શનમાં ભાગ લેવો છે ને, દરેકે દરેકના વિવાહમાં ભાગ લેવો છે, દરેકના લગ્નમાં, બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના, બસ દરેક જગ્યાએ જઈ અને આના લગ્ન તો ત્યાંય ઢોલ વગાડવા ગયા, ત્યાં પણ ઢોલ વગાડવાળી ગયા, પછી ત્યાં ફંક્શન થયું, ત્યાંય પછી આપી થઈ ગયું, બધી જગ્યાએ ઢોલ વગાડવા ગયા, પછી કે ધ્યાનમાં મન લાગતું નથી, ક્યાંથી લાગે? સો કોલ સોશિયલાઇઝેશનથી દૂર રહેવું પડે. અથડા રહેવાનું નથી, આપણે અવ્યવહારુ બનવાની વાત નથી, બી પ્રેક્ટિકલ, એ તો રામકૃષ્ણ પણ કહે છે, પણ પ્રેક્ટિકલના નામે, વ્યવહારુ બનવાના નામે દરેકે દરેક પ્રકારના વ્યવહારિક કાર્યોમાં ગળાડૂબ રહેવું અને સત્સંગથી દૂર રહેવું એ આધ્યાત્મિક સાધકો માટે બરાબર નથી. ને એટલા માટે આ સમસ્યા ત્યાં જ આવે છે. થોડાક દિવસ, થોડાક વખત સુધી, થોડાક દૂર સુધી તો બધા જઈ શકે છે. સાધનામાં આ મોટા મોટો બારીર આવે છે, મોટા મોટી દિવાલ આવી જાય છે, પછી સાધકો આગળ વધી શકતા નથી. કેમ? આ આ મોટી દિવાલ આવી ગઈ. એ દિવાલ કઈ છે? વ્યવહારિક કાર્યોની દિવાલ, સો કોલ્ડ સોશિયલાઇઝેશન. આ મોટી દિવાલ આવી જાય, એમાંથી બહાર આવી શકતા નથી, અને એના માટે સત્સંગ કરી શકતા, સત્સંગનો ટાઈમ મળતો નથી, અને સત્સંગનો ટાઈમ મળતો નથી એટલે પછી એમાં ને એમાં ચક્કર ફરાવતા રહે છે. છે, સારા છે, ઘણા લોકો એવા છે, બહુ સારા છે, સારા આધ્યાત્મિક સાધકો છે, એમનું જીવન પણ સારું છે, જૂઠું બોલતા નથી, જૂઠું કરતા નથી, એમનો આશય સારો છે, એમને પવિત્રતા પણ છે, એને ભગવાનની પ્રાપ્તિ પણ કરવી છે, પણ તેમ છતાં આગળ વધી શકતા નથી. કેમ? કારણ કે એમને બહુ બંને કોર સાચવવી છે, કે સંસારમાં લોકો મને કહે તમે બહુ સારા છો, અને ભગવાને કહે તમે બહુ સારા છો. એક વાત, એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે મીરાબાઈની જેમ છોડવું પડે, લોકો શું કહે છે, લોક નિંદા સહન કરવાની તાકાત કેળવવી પડે. એટલે જ હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને, આ માટે કીધું છે. કારણ કે એક સ્થિતિ એવી આવે છે જ્યારે સંસાર બધા કહે છે આ શું તમે બહુ વધારે આ બધું ભગવાન નામ નહીં લેવાનું, બહુ વધારે સત્સંગ નહીં કરવાનું, માથું ફરી જશે. ના ના ના, બરાબર છે, જેમ બધા કરે છે એમ કરો, શિવરાત્રિના દિવસે એકલું પાણી નાખ્યું, બાકી આખો દિવસ રાત કાળા બજારી કરો, જુગાર રમો, આ કરો તે કરો, બધા જેમ બધું કરે છે એમ કરો, વધારે પડતા જશે નહીં, નહીં તો મુશ્કેલ થશે. આ મોટા ભાગના લોકોનો, વ્યવહારી લોકોની, સંસારી લોકોની આવી સલાહ હોય છે કે ભગવાનનું વધારે નામ લેવાથી મગજ ચસકી જશે. શ્રી રામકૃષ્ણે કીધું હસતા હસતા, અરે જે 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 ઈશ્વરને કારણે આ આખી સૃષ્ટિ સ્થિતિ છે, એ ઈશ્વરનું ધ્યાન કરવાથી મગજ મારું ચસકી ગયું એમ તમે કહો છો? જેને જેની બુદ્ધિથી તમે બધાની બુદ્ધિ ચાલુ થાય છે, એ બુદ્ધિ ઉપર હું ધ્યાન કરું છું અને મારું મગજ ચસકી, તમે મારા હારા છો, તમારું મગજ સારું છે, આ કેવી વાત? શિવનાથ શાસ્ત્રી કહે છે રામકૃષ્ણ જરાક મગજ ચસકી ગયા, બહુ વધારે આ બધા ભગવાનની વાતો કરતા કરતા, ભગવાન નામ લેતા લેતા જરાક ચસકી ગઈ. કે આવી રીતે સમાધિ અવસ્થામાં થાય બરાબર નહીં, ભાન રહે નહીં બરાબર નહીં, એ અર્ધબાહ્ય અવસ્થા નથી, અતિચેતન અવસ્થામાં જાય છે, એ સમજી શકતા નથી સંસારી લોકો. તો એટલા માટે જો ખરેખર સત્યનો સાક્ષાત્કાર કરવો હોય, આધ્યાત્મિક સાધનામાં આગળ વધવું હોય, કિંમત ચૂકવવી પડે. અને કિંમત શું છે? સંસારના લોકો તમને તમારું નિંદા કરશે, ટીકા કરશે, જો હેલા હેલા પાછા સત્સંગમાં હેલા, જો આટલું બધું નામ લે છે. આ ટીકા સહન કરવાની તાકાત નહીં હોય તો પછી બસ એ ઘેટાના દળમાં જવું પડશે. કારણ કે કોઈ ઘેટાના દળમાં બધા ઘેટા જાય છે એમ જાઓ તો કોઈ સમસ્યા નથી આ સંસારમાં. જ્યાં તમે ઘેટાના દળમાંથી આગળ આવો અને સિંહ બનવાનો પ્રયત્ન કરો તો બધાએ ને જેટલા ઘેટા છે બધાએ પકડીને તમને ઘેટા બનાવવાનો પ્રયત્ન કરશે. એ વખતે હિંમતપૂર્વક એમાંથી છૂટીને આવી શકે કોઈ તો એ જ સત્યનો સાક્ષાત્કાર કરી શકે. કારણ કે મોટા ભાગના લોકો હજી ચકડી ફરે છે, સંસારની ચકડી પડે છે, એ લોકોને હજી ખબર નથી પડી કે ઈશ્વર કેટલી મહાન વસ્તુ, ઈશ્વર સાક્ષાત્કાર કેટલી મહાન વસ્તુ, એ લોકોને હજી એ ચેતના આવી નથી. તો જેને આવી ચેતના આવી રહી છે ધીરે ધીરે, એ લોકોએ બહાદુરી કેળવવી પડે, ટીકા સહન કરવી પડે,
અને આવી જાતના વ્યવહારિક કાર્યોમાંથી વ્યવહારિક જે ગૂંચવણો છે, વ્યવહારિક જે મોટાભાગના જે વ્યવહારિક કાર્યો આપણે કહીએ છીએ કે તો એના વગર ચાલે નહીં, એનાથી દૂર રહેવું પડે. એને કારણે શરૂઆતમાં ઘણા લોકો ટીકા કરશે, નિંદા કરશે, કહેશે કે ઇમ્પેક્ટ એ તો બહુ અથડા છે અને બધું પોતાને બહુ મોટા માને છે, અહંકારી થઈ ગયા છે, અમારા ભત્રીજાના લગ્નમાં ન આવ્યા, કહેશે. એ સાંભળવું પડશે. કેમ? તમારે બેમાંથી એક કરો, કાં સંસારી લોકોનો પ્રેમ અને કાં ઈશ્વરનો પ્રેમ, બંને ન મળે. પ્રેમ ગલી અતિ સાંકડી તામે દોન સમાય, મીરાબાઈ કહે છે. એ તો પ્રેમની ગલી બહુ સાંકડી છે, એમાં ભગવાન જ જોઈએ. બીજા બધાને રાખવા જાય તો ભગવાન નીકળી જાય કે રામ રામ ચાલો હું ચાલ્યો. એ પ્રેમ ગલી અતિ સાંકડી તામે દોન સમાય, એટલા માટે મીરાબાઈ કહે છે. અને મીરાબાઈ પોતા જીવન દ્વારા બતાવ્યું, જેટલા નરસિંહ મહેતા કેટલા કોઈ પણ ભક્ત એવા છે કે કોઈ જ્ઞાની એવા છે કે કોઈ સંત એવા છે કે જેને સમાજે પહેલા નિંદા ના કરી હોય, સ્વામી વિવેકાની નિંદા નહોતી કરી, માં શારદાને લોકો નહોતા કહેતા, રામકૃષ્ણના જતા શિષ્ય એને નહોતા કહેતા, એમના ગૃહસ્થ ભક્તને લોકો નહોતા કહેતા. આ બધા સ્ટેજમાંથી પસાર થયા છે. દરેકે દરેકને આ સહન કરવું પડ્યું છે, લોક નિંદા સહન કરવી પડી છે. અને સોશિયલાઇઝેશનમાંથી ધીરે ધીરે, પણ એ નશો જ એવો લાગી જાય પોતાને મેળે, સત્સંગમાં એવો નશો લાગશે, એવો આનંદ આવશે, પછી લોકો શું કહે છે એના ઉપર ધ્યાન ન દે. હાથી ચલે બજાર મેં કુત્તા ભોકે હજાર, સાધુન કો દુર્ભાવની નિંદે ચાહે સંસાર. એને લાગશે આ કૂતરા ભસભસ કરે છે, તરફ જોવાની ઈચ્છા નહીં થાય. જ્યારે આ સત્સંગ આનંદ મળશે ત્યારે ત્યારે પછી ખબર નહીં પડે કે આપણે. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે કે આ દુસંગથી દૂર રહેવું, અને ખોટામાં ઘણા વખત નાખી રાખે તો ખોટાનો રંગ ચડી જાય, માટે ખોટાના રંગથી બહુ દૂર રહેવું. બીજે એક દિવસે કેશવને ઘેર નિમાઈ સંન્યાસ નાટક જોવા ગયો હતો. એ નાટક કેશવના કેટલાક ખુશામતી અનુયાયીઓ બગાડી નાખ્યું હતું. એક જણ કેશવને કહે છે, આપ કલયુગના ચૈતન્ય, ખુશામતી લોકો આમ જ કરે, બધા એને ખુશામત કરે. તો કેશવ ચંદ્રસેનના ઘણા ખુશામતી હતા, બ્રાહ્મ સમાજના લીડર હતા, કે આપ કલયુગના ચૈતન્ય દેવ છો. ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં મોટા ભક્ત થઈ ગયા, ત્યાં ફોટો છે. એમને કહેવામાં આવ્યા હતા, કૃષ્ણ ભગવાન જ પોતે જાણે ચૈતન્ય મહાપ્રભુ રૂપે આવ્યા હતા. અને કેશવ કોણ? ચૈતન્ય સાક્ષાત અવતાર, એમ બધા કહે છે. એટલે કેશવ મારા સમૂહ જોઈને હસતા હતા, બોલ્યા તો પછી આ શું છે, ઠાકુર શું છે? હસતા હસતા બોલ્યા, અરે હું જો ચૈતન્ય અવતાર, આ તો મારા ગુરુ, તો એ કોણ? મેં કહ્યું હું તમારા દાસોનો દાસ, તમારા પગની રજ. શ્રી રામકૃષ્ણ કેટલા નિરહંકારી, તરત જ શું કીધું, જો કેશવ ચંદ્રસેન ચૈતન્ય મહાપ્રભુના અવતાર હો, એના ગુરુ રામકૃષ્ણ શું, એ તો ગુરુ રૂપે માનતા હતા. રામકૃષ્ણ કહે, હું તો તમારો દાસનો દાસ છું, તમારા ચરણની રજ છું. પછી કહે છે શ્રી રામકૃષ્ણ, કેશવમાં પોતાનું નામ ફેલાવવાની ઈચ્છા હતી. આ વાત અસલ છે. આ અન્યાયીઓ ખુશામતિયા ક્યારે ભેગા થાય, કે જ્યારે મનમાં ઈચ્છા હોય કે લોકો મારી પ્રશંસા કરે, એટલે પછી પ્રશંસાવાળા આજુબાજુ આવી જાય. અને એકવાર ખુશામતિયા ભેગા થયા એટલે પછી માણસની પડતી શરૂ થઈ ગઈ. કારણ કે એની ડિફેક્ટ બતાવવાળો, એને કોઈ દોષ થઈ ગયા હોય તો એને બતાવવાળો તો કોઈ રહ્યું જ નહીં. આજુબાજુ બધા ખુશામતિયા છે અને ખુશામતિયા પોતાનું કામ કઢાવી લે, અને આ પણ હા હા કરી જાય, કારણ કે એને તો ખુશામત જોઈએ છે. પણ જે લોકોને આવી રીતે લોકેશનામાંથી સાવધાન છે, જે લોકોને લોકોની પ્રશંસા નથી જોતી, પણ જે લોકો આનાથી સાવધાન છે, લોકોની પ્રશંસા, લોક પ્રશંસા યા લોક નિંદાથી પણ ફરક નથી પડતો, લોક પ્રશંસાથી ફરક નથી પડતો, પોતે ભગવાન તરફ જઈ રહ્યા છે એટલું જ જુએ છે, એ લોકો જોતા નથી કે કોણ શું કહે છે. પણ આ જે લોકો હજી આધ્યાત્મિક રીતે એ શિખર પર પહોંચ્યા નથી, કેશવ ચંદ્રસેન તો કેટલું મોટું નામ, કેટલું મહાન નામ, કે રાણી વિક્ટોરિયાના લેક્ચર સાંભળવા આવતા હતા. પણ શ્રી રામકૃષ્ણ શું કહે છે, એમણે માપી લીધું, ભલે ગમે એટલા આધ્યાત્મિક આગળ વધેલા હોય, પણ આ એક ડિફેક્ટ રહી ગઈ. કઈ? ખુશામતિયા. એને પ્રશંસા પોતાની જોતી હતી, એ પણ કે શ્રી રામકૃષ્ણ એનાથી સાવધાન કરે છે. એકવાર કેશવચંદ્ર સેન કે રામકૃષ્ણ દેવ વિશે કહે છે કે તમે શું કરો છો, કે હું પેપરમાં લખવાનું તમારા વિશે, બહુ સરસ સાક્ષાત અવતાર છે, બધું લખવાનું છું. શ્રી રામકૃષ્ણ ત્યારે ભાવ સમાધિમાં આવી ગયા, કે કેશવ આ બધું અત્યારે કાંઈ લખવાની જરૂર નથી, હજી સમય થયો નથી, આના જીવન સંદેશનો પ્રચાર પ્રસાર કરવાનો ટાઈમ થયો નથી, પછીથી આની વાતો આખા વિશ્વમાં પ્રસરશે,
આખા વિશ્વના લોકો સાંભળશે, એના માટે તમારે કાંઈ કરવાની જરૂર નથી, ઈશ્વરની ઈચ્છાથી બધું થશે. અને ત્યારે 1000 હિમાલય પણ એને રોકી શકશે નહીં, 1000 હિમાલય પર્વત પણ એ રોકી શકશે નહીં. પોતાની મેળે આ રામકૃષ્ણદેવનો પ્રચાર પ્રસાર થશે. તમારે કાંઈ કરવાની, પેપરમાં લખીને એ સાચાનો તો છાપામાં લખીને કોઈ મોટું થઈ જાય, છાપામાં ફોટો આવે ને છાપામાં આવે તો જ તમે મોટા, એ બધું કરવાની જરૂર, પોતાની મેળે પ્રચાર પ્રસાર થશે. કેશવચંદ્ર સેન ના કીધું કે નહીં લખવાની જરૂર નથી, પણ શ્રી રામકૃષ્ણ દેવ કહે છે હું તમારા રજની રજ છું, એટલા નિરહંકારી કેશવચંદ્ર સેન કે ચેતનનો અવતાર. તો આવી રીતે શ્રી રામકૃષ્ણ કહે છે કે જે પોતાનું નામ ફેલાવવાની ઈચ્છા એમાંથી પણ સાવધાન રહેવું જોઈએ. બાકીની ચર્ચા આવતા રવિવારે 5:45 કરશું, આજે અહીં જ વિરામી. ઓમ શાંતિ શાંતિ શાંતિ, હરિ ઓમ તત્સત, શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.